ओके फ्रेंड्स, अगाउना वीडियो में आपने कुंज अने ओडोनोल की व्याख्या पर चर्चा करी, संचालन ने एक सामान्य अर्थ ऊपर चर्चा करी, अने साथे साथे श्री लिविंगस्टन ना मते संचालन એટલે શું એના ઉપર આપણે ચર્ચાઓ કરી ગયા છે। સંચાલનની વધુ એક વ્યાખ્યા વધુ એક નિષ્ણાત લેખકના મતે આપણે આ વિડિયોમાં જોઈશું અને સમજવાનો પ્રયત્ન કરીશું। डॉक्टर जॉर्ज टेरी नो मत, डॉक्टर जॉर्ज टेरी संचालन क्षेत्र में खूब मोटू नाम छे, तेमणे पर संचालन पर एक आखो ग्रंथ लखेलो छे। तो आ संदर्भ में डॉक्टर जॉर्ज टेरी ना मते संचालन ए शू छे आपणे एना पर चर्चा करिए। तो संचालन एक एवी प्रवृत्ति छे जे माणसो एटले के मैन, यंत्रो मशीन, साधन एटले के मटीरियल्स, पद्धति एटले के मेथड्स, नाणु मनी अने बजार एटले के मार्केट नो आयोजन करे तेना उपर अंकुश राखवानो कार्य करे छे। ते मानव प्रयत्नो ने नेतागिरी, संकलन अने मार्गदर्शन पूरु पाड़े छे जेथी एकमना इच्छित ध्येयोने हासिल करी शकाय। मित्रो, संचालन धंधाकीय एकममां ज्यारे थाय छे त्यारे मूलभूत हेतु शुं होय छे? निर्धारित लक्ष्यांक सिद्ध करवानो। આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધંધાકીય એકમનો મૂળભૂત હેતુ શું હોય છે? નફો કમાવવાનો હોય છે। અહીંયા પણ દરેક વ્યાખ્યાનું મોટાભાગે જે કન્ક્લુઝન છે શું છે કે ભાઈ એકમના ઇચ્છિત ધ્યેયોને હાંસલ કરી શકાય, સિદ્ધ કરી શકાય। હવે ડોક્ટર જ્યોર્જ ટેરીના મતે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે જે 6M નો ઉપયોગ કરે છે। મિત્રો, ટૂંકમાં આ વ્યાખ્યાને લખ્યું હોય તો એવું કહી શકાય કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે જે આયોજન કરી તેના ઉપર અંકુશ રાખે છે। અંકુશ બેઝિકલી સંચાલનની પ્રક્રિયાની શરૂઆત આયોજનથી થાય છે અને અંકુશ પર સંચાલન પૂરું થાય છે। પ્રથમ વિડિયોમાં આપણે પ્રસ્તાવના વખતે એના પર ચર્ચા કરી ગયા છે કે સંચાલનની પ્રક્રિયા આયોજનથી શરૂ થાય છે અને અંકુશ પર પૂરી થાય છે અને બે વચ્ચે જુદા જુદા કાર્યોનો સમાવેશ થાય છે। તો 6M નું આયોજન કરી એના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે। તે માટે માનવ પ્રયત્નોને નેતાગીરી પૂરી પાડે છે, સંકલન પૂરું પાડે છે, માર્ગદર્શન પૂરું પાડે છે અને તમામનો જે મૂળભૂત હેતુ છે એ હેતુ શું છે? એકમના ઈચ્છિત ધ્યેયોને હાંસલ કરવાનો। એટલે કે સંચાલન એક એવી પ્રક્રિયા છે કે જે 6M નો ઉપયોગ કરીને એના આયોજન કરીને એના પર અંકુશ રાખે છે, માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન, માર્ગદર્શન પૂરું પાડે છે અને તેના દ્વારા એકમના ઈચ્છિત ધ્યેયોને સિદ્ધ કરી શકાય છે। મિત્રો, આ પ્રશ્ન આ જ વ્યાખ્યામાંથી એક પ્રશ્ન બીજી રીતે પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે સંચાલનના 6M સમજાવો। નામ આપણે આ સંચાલનના 6M સમજાવો એવો પ્રશ્ન હોય તો જવાબ આપણને આ વ્યાખ્યામાંથી જ મળશે કે સંચાલનના 6M ઇઝ ઇક્વલ ટુ, તો આપણે M ઇઝ ઇક્વલ ટુ મેન, M ઇઝ ઇક્વલ ટુ મશીન, M ઇઝ ઇક્વલ ટુ મટીરીયલ્સ, M ઇઝ ઇક્વલ ટુ મેથડ, M ઇઝ ઇક્વલ ટુ મની એન્ડ M ઇઝ ઇક્વલ ટુ માર્કેટ તરીકે આપણે લખવાના છે અને સમજાવવાના છે। તો મિત્રો, આજના વિડિયોમાં માત્ર આપણે આ એક વ્યાખ્યા લઈએ છે કે જ્યોર્જ ટેરીના મતે સંચાલન એટલે શું છે। હવે પછીના આપણા વાણિજ્ય વ્યવસ્થાની સંચાલનના વિડિયોમાં આપણે સંચાલનના મહત્વ પર વાત કરવાની છે અને શરૂઆત આપણે સંચાલનના લક્ષણોથી કરીશું।